માણેક પાર્ક ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ ન હોવાના મુદ્દે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકનું બારણ વધી રહ્યું છે, તેવામાં વાહન વ્યવહાર સુચારુ રૂપે ચાલે તે માટે તંત્ર જાણે વિશેષ કાળજી લેતું નથી તેવું લાગી રહ્યું છે. માત્ર વાહન ચાલકો પાસે હેલ્મેટ પીયુસી સહિતના નિયમો બતાવી દંડ ઉઘરાવાય છે, પણ લોકોને વાહન વ્યવહારમાં સગવડતા રહે તે માટે વિશેષ મહત્વની ચોકડીઓ પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની તંત્ર તસ્દી દેતું નથી. શહેરના એરપોર્ટ સર્કલ માણેક પાર્ક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ન હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી નડે છે. અવારનવાર અકસ્માતોના બનાવો પણ બને છે, સાથે જ કેટલીક ચોકડી પર મુકાયેલા ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં હોય છે. પરિણામે પ્રજા બિચારી દુવિધામાં મુકાય છે. સિગ્નલ ચાલુ છે કે બંધ તે સમજવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, તો સિગ્નલની ગૂંચવણમાં લોકોને સીસીટીવી દ્વારા મેમો પણ મળતો હોય છે. સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ ઠાલવી જે મહત્વની ચોકડી પર સિગ્નલ નથી ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાવવા તેમજ બંધ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે, લાખો કરોડો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરના મુખ્ય અતિથિ આવતા હોય છે, મુખ્ય મહેમાનો આવતા હોય છે, મોટા મોટા નેતાઓ આવતા હોય છે, તેવી જ જગ્યાએ જ્યારે કે માણેક પાર્ક ચાર રસ્તા કહેવામાં આવે છે, જે એરપોર્ટ ચાર રસ્તા પાસે, હાલ કોઈ પણ ટ્રાફિકના સિગ્નલ નથી, ટ્રાફિકના કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ જે ટ્રાફિકના અવેરનેસ માટે લાખો કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, પરંતુ જ્યાં મેઇન જરૂરિયાત છે ત્યાં તે જગ્યા ઉપર ટ્રાફિકના કોઈ સિગ્નલ નથી, તેના કારણે અવારનવાર અકસ્માત થતા હોય છે. બીજી બાજુ વડોદરા શહેરમાં અનેક ચાર રસ્તા ઉપર ટ્રાફિકના જે સિગ્નલો છે બંધ હાલતમાં જોવા મળે છે. એટલે આજે અમે કમિશનર સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છે કે જે વહેલામાં વહેલી તકે તમામ ટ્રાફિક સિગ્નલો ચાલુ કરવામાં આવે અને જે જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલ નથી તેવી જગ્યા ઉપર તમામ જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે તેવી માંગણી સાથે આજે એક રજૂઆત કરવા આવેલા છે.